આણંદના ટીઆરબી જવાનનો ટ્રાફિક નિયમનો ભંગ કરતો વીડિયો વાયરલ થયો છે. સારસા આણંદ હાઈવે પર ટીઆરબી જવાનની બાઇક પર ત્રણ લોકો સવાર હતા. આ દરમિયાન સ્થાનિકે વીડિયો ઉતાર્યો હતો. ટીઆરબી જવાને હેલ્મેટ પહેર્યું ન હતું, સાથે જ બાઇક પર નંબર પ્લેટ પણ ન હતી. સ્થાનિકે ટીઆરબી જવાને સવાલ કરતા મદદ કરી હોવાનો જવાબ જવાને આપ્યો. સંવાદદાતા ઘનશ્યામ પટેલ જોડાઈ ગયા છે. ઘનશ્યામ, ટીઆરબી જવાન ત્રિપલ સવારી જઈ રહ્યા હતા, હેલ્મેટ પણ નહોતું પહેર્યું, એટલે કે ક્યાંક ને ક્યાંક જે ટ્રાફિક નિયમોનો ભંગ કરતો વિડીયો અત્યારે વાયરલ થયો છે, ત્યારબાદ શું ચર્ચા ચાલી રહી છે? સંજીવની, ચોક્કસપણે જણાવી દઈશ કે ટ્રાફિકના નવા નિયમો આવ્યા બાદ ઠેર ઠેર ડ્રાઈવો ચાલી રહી છે. ગત રોજ આણંદ જિલ્લામાં પણ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા તમામ સ્થળોએ ડ્રાઈવ રાખવામાં આવી હતી, પરંતુ કમનસીબી એ કહેવાય કે જે કાયદાનું પાલન કરાવે છે તે જ પોલીસના રક્ષકો, એમ કહેવાય કે જે ટીઆરબી ના જવાન છે તેઓ ત્રણ સવારી એક બાઇક ઉપર જતા હતા. તે દરમિયાન ત્યાંથી એક વકીલ પસાર થઈ રહ્યા હતા અને વકીલે પોતાની કારમાંથી જે ટીઆરબી જવાનનો હેલ્મેટ વગર અને નંબર પ્લેટ વગરનો વિડીયો ઉતાર્યો હતો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. મહત્વની વાત એ કે એક તરફ પોલીસ દ્વારા જે સ્થાનિકો હોય છે, વાહન ચાલકો હોય છે, તેમને જે કાયદાનો કડક નિયમનું પાલન કરાવે છે, ત્યારે જે ટીઆરબી ના જવાનો જે પોલીસના જે રક્ષક હોય છે તેઓ રક્ષક જ પોતે કાયદાના નિયમનો ભંગ કરતા હોય એવો વિડીયો વાયરલ થયો છે. તેને લઈને સમગ્ર જિલ્લામાં પણ અનેક ચર્ચાઓ ચાલી રહી છે. જી સંજીવની, આભાર માહિતી માટે.